गुड मॉर्निंग बाड़को, तारीख 14/9/20 वार सोमवार, विषय गणित, शिशु एक। आज आपणे गणित भणीशुं चोपड़ी में पेज नंबर 43। आगळ आपणे बाळको 1 થી 15 सीखी गया। आज आप एकड़ छगड़ 16 सीखीशू। तो आ एकड़े एक छे अने आ छगड़े छ, एकड़ छगड़ 16। चलो हवे आपणे बटाका गणीशू। आने कहेवाय बटाका। बटाका बधाने भावे छे ने, बटाकानुं शाक। तो चलो आज बटाका गणीए केटला छे। 1 2, मारी जोड़े बधा बाळकोए गणवानुं छे। 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16। કેટલા બટાકા છે? 16 છે। સરસ। એ રીતે આપણે આ લીટી છે આડી તે ગણીશું। 1 2 3 4 5 6 7 8 9 10। 10 પછી શું આવે? 2 એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચોગડ 14, એકડ પાછળ 15, એકડ છગડ 16। હવે આપણે લખી બોલો અને લખો એકડ છગડ 16। એટલે આપણે લખીશું એકડે 1 છગડે 6। એકડે 1 આપણને આવડે જ છે બાળકો, અને છગડે 6 પણ લખતા આવડે છે। એટલે એકડ છગડ 16। બોલતા જવું અને લખતા જવું। સરસ સુંદર અક્ષરે આ ટપકા છે તેને જોડવાનું છે આપણે। એકડ છગડ 16, એકડ છગડ 16, એકડ છગડ 16, એકડ છગડ 16, એકડ છગડ 16। હવે નીચે ગૃહ કાર્ય છે, એમાં તમારે મણકા ઘૂંટવાના છે અને પછી બોલીને લખવાનું છે। ચાલો હું તમને બતાવી દઉં છું। 1 2 3 4 5 6 7 8 9 10। 2 એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચોગડ 14, એકડ પાછળ 15, એકડ છગડ 16। આ રીતે તમારે મણકા ઘૂંટવાના છે, ટપકા જોડીને ગોળ કરવાનું છે અને અહીંયા લખવાનું છે બોલીને। ચલો હવે એકડ છગડ 16 પછી શું આવશે? એકડ સાતડ 17, એકડે 1 અને સાતડે 7, એકડ સાતડ 17। ચાલો આ ડુંગળી છે, શું છે? ડુંગળી। હવે આપણે ગણીશું 1, મારી સાથે બધા બાળકો બોલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17। હવે એ જ રીતે નીચે આ લીટી છે તે ગણવાની છે। 1 2 3 4 5 6 7 8 9 10। 2 એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચોગડ 14, એકડ પાછળ 15, એકડ છગડ 16, એકડ સાતડ 17। તો આપણે હવે બોલીને લખવાનું છે એકડે 1, સાતડે 7, એકડ સાતડ 17, એકડે 1, સાતડે 7, એકડ સાતડ 17, એકડે 1, સાતડે 7, એકડ સાતડ 17, એકડે 1, સાતડે 7, એકડ સાતર 17, એકડે 1, સાતડે 7, એકડ સાતર 17। હવે નીચે ગૃહ કાર્ય છે બાળકો, આગળ આપણે શીખી ગયા મણકા તમારે ઘૂંટવાના ગણીને અને લખવાનું છે। સામેના પેજ પર છે ટામેટાનું ચિત્ર દેખાય છે, બરાબર બાળકો? હવે આપણે એ ટામેટું ગણીશું, કેટલા છે? તો એકડ આઠડ 18, એકડે 1 અને આઠડે 8, એકડ આઠડ 18 થાય। તો ગણીશું, મારી જોડે બોલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18। એ રીતે નીચેની તમારે આડી લીટી ગણવાની છે અને પછી લખવાનું છે એકડ આઠડ 18।
એકડ આઠળ અઢાર. નીચે ગૃહ કાર્ય છે, તમારે જાતે કરવાનું છે. મણકા ઘૂંટવાના છે, ગણવાના છે અને એ લખવાનું છે. પછી આવશે એકડ નવડ ઓગણીસ. એકડે એક, નવડે નવ, એકડ નવડ ઓગણીસ. અહીંયા આપણને ચિત્ર મરચાનું દેખાય છે, બરાબર છે. હવે આપણે ગણીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ. એકડ નવડ ઓગણીસ એટલે આપણે લખીશું, એકડે એક, નવડે નવ, એકડ નવડ ઓગણીસ. એકડે એક, નવડે નવ, એકડ નવડ ઓગણીસ. એકડે એક, નવડે નવ, એકડ નવડ એકડે એક, નવડે નવ, એકડ નવડ ઓગણીસ. એકડે એક, નવડે નવ, એકડ નવડ ઓગણીસ. આ તમારું ગૃહ કાર્ય છે બાળકો. તમારે મણકા ટપકા જોડીને ગોલ કરવાનું છે અને પછી ગણીને અહીંયા લખવાનું છે. એકડ નવડ ઓગણીસ પછી શું આવે? બ ગણે ને મીંડે વીસ. તો અહીંયા ચિત્ર છે, રીંગણનું ચિત્ર છે. કેટલા રીંગણ છે? ચાલો આપણે ગણીએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, બે એકડા અગિયાર, એકડ બગડ બાર, એકડ તગડ તેર, એકડ ચોગડ ચૌદ, એકડ પાછળ પંદર, એકડ છગડ સોળ, એકડ સાતર સત્તર, એકડ આઠળ અઢાર, એકડ નવડ ઓગણીસ, બગડે ને મીંડે વીસ. એટલે બગડે બે, મીંડું કરવાનું એટલે વીસ થઈ જાય. બહુ સરળ છે. બગડે બે લખવાનું અને ગોળ મીંડું કરવાનું. બગડે ને મીંડે વીસ. શું બોલાય? બગડે ને મીંડે વીસ. બગડે બે ને મીંડું. બગડે ને મીંડે વીસ. 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 હવે નીચે તમારું ગૃહ કાર્ય છે. તમારે મણકા ગોળ કરીને ઘૂંટવાના અને ગણીને અહીંયા લખવાનું છે. બાળકો તમારે પેજ નંબર 43 થી પેજ નંબર 47 સુધી બાળક પાસે કરાવવું. બાળકને જાતે જ લખવા દેવું અને શીખવા દેવું. હવે નોટમાં, ખાનાવાળી નોટમાં, બે એકડા અગિયાર થી બગડે ને મીંડે વીસ લખીશું. બે એકડા અગિયાર, એક ખાનું છોડીને લખવાનું. બે એકડા અગિયાર, એકડ બગડ બાર, એકડ તગડ તેર, એકડ ચોગડ ચૌદ, એકડ પાછળ પંદર, એકડ છગડ સોળ, એકડ સાતડ સત્તર, એકડ આઠડ અઢાર, એકડ નવડ ઓગણીસ, બગડે ને મીંડે વીસ. એકડ તગડ તેર, એકડ ચોગડ ચૌદ, એકડ પાછળ પંદર, એકડ છગડ સોળ, એકડ સાતર સત્તર, એકડ આઠડ અઢાર, એકડ નવડ ઓગણીસ, બગડે ને મીંડે વીસ. આ રીતે તમારે સરસ સુંદર અક્ષરે અગિયાર થી વીસ લખવાનું છે. HW એકવાર. નમસ્કાર.